हेलो विद्यार्थी मित्रों, भणी रहा छे आपणे फंक्शन। लास्ट विडियो लेक्चर में आपणे एक फंक्शन पूर्ण कर्युं, डिस्क्राइबिंग पर्सन, व्यक्ति विषे विशेष कहीने, व्यक्ति विषे कंईक वधारामां कंईक अने वाक्यने पूर्ण करवानुं। डिस्क्राइबिंग वाला फंक्शन आपणे भणीए छे त्यारे एक नानुं एवुं बीजुं बहु नानुं एवुं અને આગળનું આપણું ડિસ્ક્રાઇબિંગ વાળું ફંક્શન ડિસ્ક્રાઇબિંગ થી વસ્તુનું વર્ણન કરીને વાક્યને પૂર્ણ કરો, બરાબર? તો ડિસ્ક્રાઇબિંગ પર્સનની જેમ જ જ્યાં આપણે વ્યક્તિ વિશે કંઈક સમથિંગ વિશેષ કહીને, વ્યક્તિ વિશે કંઈક આપણે વધારે કહી અને જે વાક્ય છે એમને આપણે પૂર્ણ કરતા એની જેમ જ અથવા તો એમની જેમ જ અહીંયા આપણે વસ્તુ વિશે વધારે કહીને, વસ્તુ વિશે વિશેષ કહી અને જે વાક્ય છે એમને આપણે પૂર્ણ કરીએ તો એ થાય ડિસ્ક્રાઇબિંગ થી, બરાબર? જોઈએ કઈ રીતેથી વાક્યને પૂર્ણ કરવાનું છે। પેલું તો એ યાદ રાખો, જો કોઈ વાક્ય પૂર્ણ કરવા માટે, જો કોઈ વાક્યને પૂર્ણ કરવા માટે ડિસ્ક્રાઇબિંગ થિંગ, જો કોઈ વાક્યને પૂર્ણ કરવા માટે ડિસ્ક્રાઇબિંગ થિંગ એવી સૂચના આપણે આપવામાં આવી છે, એવી સૂચના આપણને આપવામાં આવેલી હોય તો એવા વાક્યને પૂર્ણ કરવા માટે વસ્તુનું વર્ણન એવું વાક્ય આપણે પૂર્ણ કરવા જોઈએ ને, તો એવું વાક્ય જ કે એમને પૂર્ણ કરવા માટે આપણે વસ્તુનું વર્ણન કરવાનું હોય છે। પ્રથમ વાક્યમાં જો પહેલામાં પર્સનમાં શું હતું તો કે ભાઈ કોઈ વ્યક્તિનું નામ આપેલું હોય, તો બીજા વાક્યમાં આપણે વ્યક્તિ વિશે વિશેષ કહીને વાક્યને પૂર્ણ કરવાનું। અહીંયા તમે પ્રથમ વાક્યમાં કોઈ વસ્તુનું નામ આપેલું છે તો બીજું વાક્ય જે આપણે પૂર્ણ કરીએ છીએ એ જે વાક્ય આપણે બીજું પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ એ વાક્યમાં આપણે પ્રથમ વાક્યમાં જે વસ્તુનું નામ આપ્યું છે એમના વિશે વિશેષ કહીને, એમના વિશે કંઈક વધારે કહી અને એ વાક્ય છે એ જે આપણે પૂર્ણ કરીએ છીએ એમને કહેવાય ડિસ્ક્રાઇબિંગ થિંગ, એટલે કે વસ્તુનું વર્ણન કરીને। જો પહેલાં તો સ્થળનું વર્ણન કરીને, પછી વ્યક્તિનું વર્ણન કરીને અને હવે આપણે પહોંચ્યા છીએ વસ્તુનું વર્ણન કરીને, વસ્તુ વિશે વધારે કહીને, બરાબર? તો પ્રથમ વાક્યમાં જે વસ્તુનું નામ આપ્યું છે બીજા વાક્યમાં એમના વિશે સમથિંગ કંઈક વધારે કહેવાનું છે। તો હવે પ્રથમ વાક્યમાં જે નામ આપ્યું છે એમના વિશે આપણે બીજા વાક્યમાં કંઈક વધારે કહેવા જોઈએ, આપણે એમને બીજા વાક્યમાં કંઈક વિશેષ એમના માટે કંઈક કહેતા હોય તો ફરીથી આપણી આગળ બે વાક્યો થશે। એક વાક્ય તો ઓલરેડી અધૂરું આપણે આપ્યું છે, હવે એમાં જે વસ્તુનું નામ આપ્યું છે એમનું આપણે બીજા વાક્યમાં વર્ણન કરવાનું છે, તો આપણી આગળ બે વાક્યો થશે। હવે આ બંને વાક્યોને આપણે જોડવા છે, તો ફરીથી આવા વાક્યોને પૂર્ણ કરવા માટે કન્જંક્શનનો ઉપયોગ થશે, તો આવા વાક્યોને પૂર્ણ કરવા માટે વાક્યને પૂર્ણ કરવા માટે, એટલે જ્યારે આપણે આવા વાક્ય પૂર્ણ કરીએ છીએ ત્યારે આવા વાક્યોને પૂર્ણ કરવા માટે કન્જંક્શન વિચ કે, કન્જંક્શન વિચ કે ધેટ નો ઉપયોગ થાય। જ્યારે આપણે આ રીતેથી આવા પ્રકારના વાક્યો છે એમને પૂર્ણ કરવા જઈએ છે તો આવા પ્રકારના વાક્યો પૂર્ણ કરવા માટે બે કન્જંક્શનનો ઉપયોગ થશે, એક તો કન્જંક્શન વિચ અથવા તો ધેટ। જો આમના માટે જ આપણે શરૂઆતમાં આ બધા ફંક્શન ભણ્યા એના માટે જ મેં કહ્યું હતું કે ભાઈ આપણે ફંક્શન ભણવાની શરૂઆત કરીએ ને
એમની પેલા રિલેટિવ પ્રોનાઉન ભણી લઈએ. આમના માટે જ આપણે પર્ટિક્યુલરલી આ ડિસ્ક્રાઇબિંગ વાળા ફંક્શન છે, એમના માટે જ આપણે પર્ટિક્યુલરલી સૌ પ્રથમ આ બધા રિલેટિવ પ્રોનાઉન હુ હુમ હુઝ વિચ ધેટ, બરાબર, આ રિલેટિવ પ્રોનાઉન એઝ અ કન્જેક્શન આપણે ભણ્યા. કેમ કે જો વુ અને હુમ અને હુઝ, વુ હુમ અને હુઝ, આ જે કન્જક્શન છે એ માત્ર વ્યક્તિ માટે વપરાશે, એમાં હુઝને બાદ કરી દેવાનું, હુ અને હુમ માત્ર વ્યક્તિ માટે ઉપયોગમાં લેવાય છે. જ્યારે કન્જક્શન વિચ અને ધેટ, એમાં વિચ એ માત્ર નાન્યતર જાતિ એટલે કે વસ્તુ અને પ્રાણી માટે, અને ધેટનો ઉપયોગ તો બધા માટે થઈ શકે છે, બરાબર. એટલે અહીંયા ડિસ્ક્રાઇબિંગ થિંગ વસ્તુ આવી એટલે કન્જક્શન વિચ આવ્યું, ત્યાં પર્સન હતું એટલે હુ કે હુમ આવતું હતું કે અથવા તો હુઝ આવતું, બરાબર. તો અહીંયા આપણે વસ્તુના વિશે વધારે કહેવાનું છે એટલે કન્જક્શન વિચનો ઉપયોગ આવે અથવા તો ભેટનો ઉપયોગ આવે છે. ડિસ્પેડિંગ થિંગ વાળા વાક્યો જો આપણે પૂર્ણ કરવા જઈએ અને એમાં આપણે જો બીજું વાક્ય લખવાનું થતું હોય તો એ બીજું વાક્ય જે આપણે પૂર્ણ કરીએ છીએ એ વાક્ય પૂર્ણ બીજું વાક્ય જ કે એમને પહેલા વાક્યની સાથે જોડવા માટે આપણને કન્જક્શનની જરૂર પડશે, અને એમના માટે બે કન્જક્શનનો ઉપયોગ કરી શકાય. એમાંનું પહેલું કન્જક્શન છે વિચ અને બીજું કન્જક્શન છે ધેટ. બેમાંથી કોઈ પણ કન્જક્શનનો ઉપયોગ કરી અને વાક્ય જે આપને આપ્યું છે એમને પૂર્ણ કરી, દાખલા તરીકે અને આમ વાક્ય આપ્યું છે, My friend has a mobile. પછી બી ડેશ આપ્યું છે અને આપ્યું છે ડિસ્ક્રાઇબિંગ થિંગ. વાક્ય પૂર્ણ કરવા માટે આપણે સૂચના આપી છે ડિસ્ક્રાઇબિંગ થિંગ. તો અહીંયા આપણે વસ્તુનું વર્ણન કરીને વાક્યને પૂર્ણ કરવાનું છે. તો પેલું આપણે વાક્ય અધૂરું આપ્યું છે. હા ભાઈ, એક વાત ખાસ યાદ રાખજો, તમને જે વાક્ય આપ્યું તે એમાં તમારે કોઈ ચેન્જીસ કરવાના નથી. બધા ફંક્શનમાં જેટલા ફંક્શન આપણે ભણીએ ને એમાં તમને જે વાક્ય આપેલું છે પૂર્ણ કરવા, એમાં જે વાક્ય તમને ઓલરેડી આપેલું જ છે, આ વાક્યમાં તમારે ક્યારે કોઈ ફેરફાર કરવાનો થતો નથી. તમારે તો ખાલી આગળનું વાક્ય જ લખવાનું છે અને છેલ્લે પછી એને આગળ એમ ક્રમેય જ બદલવાનો. તમને જે વાક્ય આપ્યું છે એ વાક્ય પેપરમાં આપેલું છે એ વાક્ય એમની રીતે બરાબર છે, એમાં તમારે કાંઈ ચેન્જીસ નથી કરવાનું. તમારે તો આના અનુસંધાને આગળનું વાક્ય પૂર્ણ કરવાનું છે. એટલે આ એક બાબત ખાસ યાદ રાખજો, માય ફ્રેન્ડ હેઝ અ મોબાઈલ, મારા મિત્રની પાસે મોબાઈલ છે. હવે મને વાક્ય પૂર્ણ કરવા માટે એવી સૂચના આપી છે ડિસ્ક્રાઇબિંગ થિંગ, વસ્તુનું વર્ણન કરીને વાક્યને પૂર્ણ કરો. તો હવે જે મને અધૂરું વાક્ય આપ્યું છે એમાં કોઈ વસ્તુનું નામ આપ્યું છે અથવા તો કોઈ વસ્તુ આપી હશે, મોબાઈલ. હવે મારે આ વાક્યને પૂર્ણ કરવું છે. તો આ વાક્યને પૂર્ણ કરવા માટે મારે એ મોબાઈલના વિશે સમથિંગ કંઈક વધારે કહી અને વાક્યને પૂર્ણ કરવાનું થાય, અથવા તો મોબાઈલ વિશે કંઈક વધારામાં મારે કહેવું પડે તો હું એમ કહું ધેટ માય ફ્રેન્ડ હેઝ અ મોબાઈલ. પછી હું કન્જક્શન વિચ મૂકું કે ધેટ મૂકું એમાં કંઈ ફેર નહીં પડે. હું એમ કહું ધેટ કે જે ધેટ હી બોટ કે ધેટ હી બોટ કે જે તેણે ખરીદ્યો હતો ફ્રોમ હિઝ ફર્સ્ટ સેલેરી કે જેને એમની પ્રથમ સેલેરીમાંથી ખરીદ્યો હતો. તમને એમ થાય સાહેબ ના, મારે તો આ વાક્યને કંઈક અલગ રીતે પૂર્ણ કરવું છે, તમ કયો ને એમ નથી પૂર્ણ કરવું. તો તમે આ વાક્યને બીજી ઘણી બધી અલગ અલગ રીતેથી પૂર્ણ કરી શકો. તમે એમ પણ કહી શકો માય ફ્રેન્ડ ઇઝ અ મોબાઈલ વિચ ઇઝ વેરી કોસ્ટલી કે જે ખૂબ જ મોંઘો છે. માય ફ્રેન્ડ હેઝ અ મોબાઈલ વિચ ઇઝ
વિચ ઇઝ આઈફોન, કે જે એક આઈફોન છે બરાબર. માય ફ્રેન્ડ હેઝ અ મોબાઈલ વિચ ઇઝ વેરી યુઝફુલ ફોર લર્નિંગ, કે જે શીખવામાં ખૂબ જ ઉપયોગી છે બરાબર. તારે તમે માય ફ્રેન્ડ હેઝ અ લેપટોપ, માનો કે આ જ વાક્ય તમને પેપરમાં પૂછવાનું ત્યાં આવું આપ્યું, માય ફ્રેન્ડ હેઝ અ લેપટોપ, તો પછી તમારે લેપટોપ વિશે વધારે કહેવાનું. માય ફ્રેન્ડ હેઝ અ લેપટોપ વિચ ઇઝ વેરી કોસ્ટલી, વિચ હી બોટ ફ્રોમ હિઝ ફર્સ્ટ સેલેરી. માય ફ્રેન્ડ હેઝ અ લેપટોપ ધેટ ઇઝ ધેટ વોઝ ગિફ્ટ, ધેટ ઇઝ ગિફ્ટ, દેટ વોઝ ગિફ્ટેડ બાય હિઝ ફાધર. પેસિમિસ્ટનું વાક્ય બનાવીએ, દેટ વોઝ ગિફ્ટેડ બાય હિઝ ફાધર ફ્રોમ હિઝ બર્થડે, ઇન હિઝ બર્થડે, કે જે એમના પિતાએ એમને બર્થડે ઉપર ગિફ્ટમાં આપેલો હતો, એવું પણ કહી શકીએ બરાબર. તો અલગ અલગ ઘણી બધી રીતેથી વાક્ય છે એમને પૂર્ણ કરી શકાય. આપણે થોડા ઉદાહરણો જોઈએ. આ જ વાક્યને 50 અલગ અલગ રીતેથી પૂર્ણ કરી શકાતું હોય. એટલે મેં તમને શરૂઆતમાં કીધું ને કે ભાઈ ફંક્શન એટલે કે વાપ એવી બાબત થઈ જશે કે જેમાં તમે તમારી સામે, માનો કે ક્લાસમાં મારી સામે 50 વિદ્યાર્થી બેઠેલા, અમે વાક્ય આપ્યું છે, તો બની શકે કે ભાઈ 50-50 વિદ્યાર્થીઓના આન્સર અલગ અલગ હોય, પણ બધાના વાક્યો સાચા હોય એવું બની શકે બરાબર. એટલે આમના કોઈ ફિક્સ આન્સર નથી કે તમારે આમ જ આન્સર લખવાનો. તમારે તો ગ્રામેટિકલી વાક્યને સાચી રીતેથી રજૂ કરવાનું, એટલે કે બનાવીને લખવાનું છે બરાબર. પછી એમનો આન્સર, એ વાક્ય છે એ ગ્રામેટિકલી સાચું હોય એ ખૂબ જરૂરી છે. આગળ નું આપણે ઉદાહરણ જોઈએ. એમ કહો, આઈ ઓલવેઝ પ્રિફર ધ બાઇક, આઈ ઓલવેઝ પ્રિફર ધ બાઇક, હંમેશા પ્રિફર, પ્રિફર અને પસંદ કરું, હું હંમેશા એવું બાઇક પસંદ કરું છું. તો કેવું બાઇક ભાઈ પસંદ કરે? તું બાઇકના વિશે વધારે લખવાનું છે બરાબર. જે સ્કૂટર કે બાઇક છે એમના વિશે આપણે વધારે લખી અને પૂર્ણ કરવાનું થાય. હું એવું કહું, આઈ ઓલવેઝ પ્રિફર ધ બાઇક વિચ ઇઝ વેરી ફાસ્ટ, કે જે ખૂબ જ ઝડપી હોય. પણ હવે તમારામાંથી કોઈ એમ કે ના ના સાહેબ, હવે આપણે ઝડપને શું કરવી છે, આપણે તો વધારે ચાલે ઓછા ખર્ચ એવું જોઈએ, તો તમે એમ કહી શકો, આઈ ઓલવેઝ પ્રિફર ધ બાઇક વિચ હેઝ અ ગુડ માઇલેજ, અથવા તો એવરેજ, કે જેમની એવરેજ ખૂબ જ સારી હોય, હું તો એવું બાઇક પસંદ કરું છું. અથવા તો તમે એમ કહો, ના સાહેબ હું તો એમ કહું કે જે બ્લેક કલરનું એવું બાઇક હું પસંદ કરું છું, તો આઈ ઓલવેઝ પ્રિફર ધ બાઇક વિચ ઇઝ અ બ્લેક કલર બરાબર, કે જે બ્લેક કલરનું હોય એવું બાઇક પસંદ કરું છું. તો અલગ અલગ રીતેથી વાક્ય છે એમને તો પૂર્ણ કરી શકાશે બરાબર. ત્યાર પછી ત્રીજું વાક્ય મેં પહેલાં જ કહ્યું ને, ટૂંકું અને બહુ શોર્ટ અને સ્વીટ, એટલે ટૂંકમાં બહુ શોર્ટ અને બહુ સરળ એવું આ ફંક્શન છે. આઈ હેવ અ ન્યૂ લેપટોપ, મારી પાસે એક નવું લેપટોપ છે. કરો વાક્યને પૂર્ણ, તમારી રીતે પૂર્ણ કરો. તો હમણાં મેં આના વિશે તો થોડું આગળ તમને કહી દીધું વાક્ય માટે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, ધીસ સેન્ટેન્સ વિથ યોર સ્વર, વાક્યને તમારી જાતે પૂર્ણ કરો. જુઓ તો બધા પાસે અલગ અલગ આન્સર હશે. આઈ હેવ અ ન્યૂ લેપટોપ, પછી તમે આમ લખો ને, ધેટ આઈ બોટ ફ્રોમ માય ફર્સ્ટ સેલેરી, ધેટ આઈ બોટ ફ્રોમ માય ફર્સ્ટ સેલેરી, તો પણ વાક્ય સાચું છે. પછી એમ કહી શકો, આઈ હેવ અ ન્યૂ લેપટોપ વિચ ઇઝ વેરી ફાસ્ટ, કે જે ખૂબ જ ઝડપી છે. લેપટોપ એ ઝડપી જ હોય ને, તમે એમ કહી શકો, આઈ હેવ અ ન્યૂ લેપટોપ
વિચ ઇઝ વેરી સ્માર્ટ, કે જે ખૂબ જ સ્માર્ટ છે. હવે લેપટોપ એ સ્માર્ટ આવે છે ને, બરાબર. આઈ હેવ અ ન્યુ લેપટોપ વિચ સપોર્ટ એન્ડ્રોઇડ 10 એવું સમથિંગ, કંઈક લેપટોપ વિશેની જે કંઈ માહિતી આપતી હોય એ તમે, અથવા તેમની વિશેષતા આવતી હોય એ, એમની વિશેષતા છે, એમના વિશે વધારે કંઈ, અને એ જે આપણે વાક્ય આપેલું છે એ પૂર્ણ કરી શકો. હજુ એક વાક્ય આપણે જોઈ લઈએ, જતા જતા છેલ્લું વાક્ય ડિસ્ક્રાઇબિંગ થિંગનું. આઈ હેવ અ બુક. મારી પાસે એક બુક છે. તો હવે ડિસ્ક્રાઇબિંગ થિંગ, તો મારે આ બુકના વિશે વધારે કહીને વાક્યને પૂર્ણ કરવાનું થાય ને, બરાબર છે. કરો તો વાક્યને પૂર્ણ, તમારી જાતે જ વાક્યને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો. ઓકે, જો કઈ રીતેથી વાક્ય પૂર્ણ થશે? આઈ હેવ અ બુક. તો હવે મારે આ જે બુક આપ્યું છે એમના વિશે વધારે કહીને વાક્યને પૂર્ણ કરો. આઈ હેવ અ બુક વિચ ઇઝ વેરી કલરફુલ. મારી પાસે એક બુક છે કે જે રંગબેરંગી છે, કલરફુલ. હું એમ કહીને આઈ હેવ અ બુક વિચ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ, કે જે ખૂબ જ રસપ્રદ છે. આઈ હેવ અ બુક વિચ ઇઝ અ ગુડ સ્ટોરી બુક, કે જે એક સારી વાર્તાની બુક છે, બરાબર. તો વાક્યને અલગ અલગ રીતે બુકની વિશેષતા દર્શાવી. આઈ હેવ અ ગુડ બુક વિચ ઇઝ અ વિચ ઇઝ અ ગુડ ડિક્શનરી, કે જે એક સારી ડિક્શનરી છે, બરાબર. તો બુકના વિશે વધારે કહી અને વાક્ય છે એમને આપણે પૂર્ણ કરી શકીએ. તો આ રીતેથી વ્યક્તિ વિશે, સોરી, વસ્તુ વિશે વિશેષ કહીને, વસ્તુ વિશે કંઈક વધારામાં કહી અને જે વાક્યો છે એમને આપણે પૂર્ણ કરીએ છીએ એમને કહેવાય ડિસ્ક્રાઇબિંગ થિંગ. રાઈટ? તો ડિસ્ક્રાઇબિંગ થિંગમાં લાસ્ટમાં જતા જતા, ડિસ્ક્રાઇબિંગ થિંગમાં ભાઈ આપણે કેટલી બાબતો યાદ રાખવાની છે? તો કે ભાઈ, જો કોઈ વાક્યને પૂર્ણ કરવા માટે ડિસ્ક્રાઇબિંગ થિંગ એવી સૂચના આપણે આપવામાં આવેલી છે, અથવા તો એવી સૂચના આપણે આપવામાં આવેલી છે, એવા વાક્યોને પૂર્ણ કરવા, પૂર્ણ કરતી વખતે આપણે વસ્તુનું વર્ણન કરીને વાક્યને પૂર્ણ કરવાનું હોય છે. જ્યારે આપણે વસ્તુનું વર્ણન કરીએ, પેલા વાક્યમાં આપેલી વસ્તુનું વર્ણન બીજા વાક્યની અંદર કરીએ છીએ, ત્યારે એ બે વાક્યો થશે અને એ વાક્યોને જોડવા માટે કન્જક્શન વિચ અથવા તો ધેજનો ઉપયોગ કરી અને વાક્યને પૂર્ણ કરવાનું થાય. ક્લિયર છે? બરાબર. તો આ તો ડિસ્ક્રાઇબિંગ થિંગ, ડિસ્ક્રાઇબિંગ પર્સન, પછી ડિસ્ક્રાઇબિંગ થિંગ, એટલે કે વસ્તુનું વર્ણન કરીને વાક્યને પૂર્ણ કરો, બરાબર. તો તે સુધીમાં આપણે જે ફંક્શન્સ ભણ્યા છે એમને એક હોપ, સાથે સાથે તમને પેલા ગ્રુપમાં એક PDF મળશે ઇંગ્લિશની, એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ, બરાબર. આમાં આપણે જ્યારે સ્કૂલે હતા ત્યારે એક્ટિવ પેસિવ ચાલુ કર્યું હતું, એ જ બુકની મેં તમને ફોટોકોપીઝ મોકલાવી છે PDFમાં. તમારે લોકોએ તમારી બુકમાં જ્યાંથી અધૂરું હોય ગોતી લેવાનું, મળી જશે, બે હરખે હરખું લખેલું હશે. તમારી બુકમાં જ્યાંથી બાકી હોય ને ત્યાંથી આખે આખું એક્ટિવ પેસિવ, બરાબર, બધા જ કાળ સહિત તમારી બુકમાં ઉતારી લેવાનું છે. અને વહેલી તકે ઉતારજો, કેમ કે આપણે જે આગળ ફંક્શન ચલાવીએ છીએ ને એમનું પણ વર્ક, એટલે રિટર્ન વર્ક તમને પાછું તરત મળશે. જેવા ફંક્શન પૂરા થશે એટલે તરત જ, કેમ કે તમારી પાસે ઘરે વાંચવા માટે કંઈક હોવું જોઈએ અને એમના માટે આપણે બુક છે એ બનાવીએ છીએ, એટલે તમારી બુકમાં વહેલામાં વહેલી તકે એ ફાઇલ છે એ આખી PDF છે ઉતારી લેજો. એમનો તમને સમય આપ્યો હોય સર એ મુજબ, અને એ પૂરું થશે એટલે તરત જ નવો ટોપિક તમને, જે ચાલી ગયેલો છે ટોપિક, તરત તમને ઘરેથી રિટર્ન કરવા, વર્ક રિટર્ન વર્ક કરવા માટે મળશે. ક્લિયર છે? ઓકે, આજે આપણે અહીંયા ડિસ્ક્રાઇબિંગ થિંગને અહીંયા સુધી રાખીએ છીએ. ફરીથી આવતા લેક્ચરમાં આપણે મળીએ છીએ અને ફરીથી એક નવું ફંક્શન
પણ શું તમારી બુકમાં દસમા ધોરણની ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં ઇન્ડેક્સમાં જોજો, યુનિટના નામ અને યુનિટના નામની બાજુમાં ફંક્શન આપ્યું છે. એ ફંક્શનમાં ઇન્ક્વાયરી એઝ નેચર, ઇન્ક્વાયરી એઝ નેચર, આ ફંક્શન જે યુનિટનું હોય ને એ યુનિટની પ્રી એ યુનિટની લેંગ્વેજ પ્રેક્ટિસ ખોલી અને એમની ઇન્ક્વાયરી એઝ નેચર આ લેંગ્વેજ પ્રેક્ટિસ ખાલી એક વખત જોઈ લેજો, એટલે કે ખાલી વાંચી લેજો, જેટલું સમજે એટલું વાંચી લેજો, તો આવતા લેક્ચરમાં આ ફંક્શન સમજવામાં આપને થોડી વધારે સરળતા રહેશે. ઓકે, આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ગુડ બાય એન્ડ ગુડ ડે.